દક્ષિણ ભારતમાં અભિનેતા અને અભિનેત્રીઓના મંદિરો છે. કોઈ ખુશ્બુ કહીને બહેન હતા તો ખુશ્બુ અભિનેત્રી હતી અને એનું પાછું મંદિર બની ગયું. કોઈ કઈ કીધું અમિતાભનું પણ મંદિર છે. હવે જે માણસો છે એને તમે વ્યક્તિ પૂજા કરો, ભગવાનની જેમ પૂજા કરો, એટલે હું તો એને મૂર્ખામીની પરાકાષ્ઠા ગણું છું. તમે એને માનો છો ઇઝ અ ગુડ એક્ટર, આઈ રિસ્પેક્ટ હિમ, આઈ રિયલી રિસ્પેક્ટ ઇઝ અ ગુડ એક્ટર, પણ એ સારો અભિનેતા છે. હું સારો વકીલ હોઉં, સારા દલીલો કરતો હોઉં, ભગવાન નથી. સારો વકીલ છું, પ્રોફેશનલ, હું થોડો કાયદો જાણું છું, સારી રીતે શું કરી શકું. ક્રિકેટરો માટે તો ભગવાન બનાવે છે સાહેબ, એવી તો તમે જુઓ. હું તમને એ જ કહું કે જે લોકોની એક વ્યક્તિ ભગવાનના રૂપે પૂજા, વ્યક્તિને જ્યારે ભગવાનના રૂપે પૂજવામાં આવે તો પછી શું થાય. અને બાકામાં એમનો પણ છે કે ભક્તજનો છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે જે મંદિરમાં આવે છે એના પાછા પ્રકાર કીધા છે ભગવાને. એક આર્થ માણસો છે, દુઃખી માણસો, એટલે કંઈક લેવા હોય, કોઈ બાળક ના થતું હોય, કોઈ નોકરી ના હોય, કોઈ આજીવિકા ના હોય, એક જિજ્ઞાસુ લોકો છે કે કંઈક જાણવા હોય કે બ્રહ્મ શું છે, પર બ્રહ્મ શું છે. અને ત્રીજા ભક્ત આવે છે જેને જિજ્ઞાસા નથી, ખાલી ભક્તિ છે. એટલે આમાંથી આ લોકો અર્થ લોકો છે, જિજ્ઞાસુ છે કે જેમના લાભાર્થીઓ છે, બહેન કહેવાય આટલા ટોળામાં ભેગા થયા છે. એટલે કહેવાનો મુદ્દો આવે જો ખરેખર સંત હોય તો સંતરી તમે મને બહુ સારા ચંદ્ર યાદ આવે છે. આપણા રામચંદ્ર જૈન ધર્મના જે હમણાં અમને જયંતિ જોઈ ને, શ્રીમદ રામચંદ્ર રામચંદ્ર ને પેલું એનું બોડી તમે જોયું, બોડી લેંગ્વેજ તો તમને શરીર પછી લાગે કે ખરેખર સાધુ પુરુષ છે કે યોગી છે. તમે આનું બોડી લેંગ્વેજ જોયું, શ્રીમદ રામચંદ્રાચાર્ય હું યાદ આવ્યું. લોકોને ઝાંકી માં કોચી કે ક્યાં ગઈ હતી તમે જોયું કે કિલોમીટર લાઈને છોકરો માણસો ને લાવી ગઈ છે. આવડું મગજ કામ ના કરે કે સન્ની લેવા માટે કિલોમીટર, એટલે લોકોને ઝાંખી બહુ ગમે છે.